ગુડ મોર્નિંગ બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 1 વિષય હિન્દી એમાં આપણે અભ્યાસ કરીશું. અગાઉ આપણે શીખી ગયા ત સે તબલે, આજે આપણે અભ્યાસ કરવાનો છે થ સે થર્મસ. હવે તમે ચિત્ર જોતા જ તમને ખ્યાલ આવી ગયો હશે કે આ થર્મસ છે એનો આપણે શેમાં ઉપયોગ કરીએ છીએ? ગરમ વસ્તુ રાખવા માટે, એટલે કે ચા કે દૂધ જે આપણે ગરમ રાખવું હોય લાંબા સમય માટે, તો આપણે થર્મસનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે આજે અભ્યાસ કરશું થ, થ સે થર્મસ. હવે ગુજરાતીમાં પણ થ આ રીતે લખાય છે, હિન્દીમાં આ રીતે અને ગુજરાતીમાં આ રીતે, એટલે કે દેખાવમાં બંને સરખા જ લાગે છે. હવે અહીં જુઓ, થ લખવાનો મહાવરો કર્યો છે. હવે અહીં શબ્દ એનો થર્મસ. હવે આપણે થ કેવી રીતે લખાય એ શીખવાનું છે. તો પહેલાં આપણે અહીંયા ટપકા જોડવાની જે પ્રવૃત્તિ છે એને આપણે પૂર્ણ કરીશું. તો પહેલાં તમારે અહીં પેન્સિલ રાખવાની, ટપકા ઉપર ને ઉપર હળવા હાથે આપણે લેતું જવાનું છે અને જે આ થ છે એને આપણે પૂર્ણ કરવાનો છે. હવે થર્મસ એટલે કે આ ગુજરાતીમાં આવી રીતે લખાય. હવે જુઓ નીચે શું કીધું છે આપણે. થ ઢૂંઢ કર ઉસ પર શું કરવાનું છે, રાઉન્ડ બનાવો. થ શોધી તેના ઉપર આપણે આ રીતનું ગોળ કરવાનું છે. હવે અહીં કેટલા બધા અક્ષરો આપેલા છે, હવે આમાંથી આપણે આજે થનો અભ્યાસ કરવાનો છે, એટલે કે થ. હવે આ અક્ષર જ્યાં દેખાય એના ઉપર આપણે આવી રીતે રાઉન્ડ કરવાનો છે. તો પહેલો અક્ષર થ છે, હા, તો એના ઉપર સરસ મજાનો આ રીતે રાઉન્ડ કરી દેવાનું છે. અક્ષર ઉપર પેન્સિલના આડે અને બહુ મોટું ન થઈ જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીં તો કે ના, અહીં છે થ, હા, તો એના ઉપર આપણે સરસ મજાનો આ રીતનું ગોળ રાઉન્ડ કરી દઈશું. અહીં ના, અહીં છે ના, અહીં છે ના, અહીં છે થ, તો કે હા, તો સરસ મજાનું એના ઉપર રાઉન્ડ કરી દો. હવે અહીં જુઓ, અહીં છે થ, ના, અહીં છે હા, તો એના ઉપર સરસ મજાનો રાઉન્ડ કરી દો. અહીં છે થ, ના, અહીં છે ના, અહીં છે હા, તો એના ઉપર સરસ મજાનો આ રીતે પેન્સિલથી હળવાથી રાઉન્ડ કરી દેવાનું. અહીં છે ના, અહીં છે ના. હવે આ તો આપણે શીખી ગયા અને સમજી ગયા, આપણે થ સે થર્મસ એને ઓળખી ગયા. હવે અહીં નીચે શું કીધું છે, પઢો અને વાંચો. એટલે આ થ છે એને આપણે 5 વખત બોલવાનું છે. થ સે થર્મસ, થ સે થર્મસ, થ સે થર્મસ, થ સે થર્મસ, આ રીતે આપણે યાદ રાખવાનું છે. હવે અહીં શું કીધું છે, રંગ ભરો, એટલે કે રંગ પૂરો. હવે અગાઉ આપણે બીજા અક્ષરોમાં જે રીતે આપણે રંગ પૂર્યો એ રીતે આ જે બે કાળી લાઈન છે એની વચમાં તમારી મનપસંદગીનો કોઈ પણ કલર પૂરી દેવાનો છે. આ બે લાઈન છે એનાથી બહાર એ ના નીકળે એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આ જે અક્ષર છે એમાં કોઈ એક કલર જ લેવાનો છે અને એક કલરથી જ રંગ પૂરવાનો છે. તો બાળમિત્રો, તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર આ જે અક્ષર છે એમાં તમે રંગ પૂરી દેજો. હવે બાજુમાં જુઓ શું કીધું છે, બિંદુઓ કો મિલાવો, એટલે ટપકાને જોડો. હવે આપણે પહેલાં પેન્સિલ ક્યાં રાખવાની છે, નંબર 1. જો અહીંયા નંબર 1 લખેલો છે એટલે આપણે અહીં પેન્સિલ રાખશું. તો હવે આ ટપકા ઉપર જ પેન્સિલ આપણે આમ લેતું જવાનું છે, ધીમે ધીમે અને અહીં સુધી. હવે નંબર 2, તો આપણે નંબર 2 છે એને આપણે આ રીતે લેતું જવાનું છે. પછી નંબર 3, આ રીતે આપણે સીધી લાઈન કરી દેવાની અને ઉપરની લાઈન 4, આ રીતે આપણે થ પૂર્ણ કરવાનો છે. હવે જો બાળમિત્રો, તમે ઉતાવળથી પેન્સિલ ના હલાવતા, ઘણાના પાઠ્યપુસ્તકમાં હું જોયું છે કે આ જે ટપકા જોડવાની પ્રવૃત્તિ છે એ સરખી થતી નથી. તમારે હળવા હાથે ધીમે ધીમે ટપકા જોડવાની પ્રવૃત્તિ કરવાની છે. હવે નીચે જુઓ શું કીધું છે, પઢો ઓર લીખો, એટલે કે આપણે આ જે અક્ષર આપ્યું છે એને વાંચવાનું છે અને અહીં ટપકા જોડવાની જે પ્રવૃત્તિ છે એના ઉપર આપણે પેન્સિલથી લખવાનું છે. એટલે આપણે લખતા જવાનું અને બોલતા જવાનું.
હવે આ થ અહીં ટપકા જોડવાની છીએ, તો આપણે જે અહીંયા નંબર પ્રમાણે કર્યું એ રીતે આપણે ટપકા જોડવાના છીએ અને અક્ષરને પૂર્ણ કરવાનો છીએ. અહીં નંબર એક ટપકા ઉપરને ઉપર પેન્સિલ, નંબર બે, પછી નંબર ત્રણ અને નંબર ચાર. આ રીતે પહેલાં આપણે ટપકા જોડવાની જે પ્રવૃત્તિ છે એને આપણે પૂર્ણ કરશું. તો આપણે પહેલી લાઈન આ રીતે આપણે પૂર્ણ કરી દીધી. હવે આપણે જશું બીજી લાઈનમાં. હવે આમાં પણ આપણે પહેલાં ટપકા જોડવાની જે પ્રવૃત્તિ છે એને આપણે સરસ મજાની પેન્સિલ હલાવી અને પૂર્ણ કરીશું આ રીતે. બરાબર બાળમિત્રો, હવે તો તમને આ સરસ મજાનું આવડી ગયું છે. તમે થોડું ધ્યાન રાખશો તો તમારા પાઠ્યપુસ્તકમાં આ જે લખેલું હશે એના ઉપરને ઉપર જો તમે પેન્સિલ ચલાવશો તો ખૂબ જ સરસ અક્ષર લાગશે અને તમને સારા અક્ષરેથી જ લખવાનું છે. ના લખાય તો રબરથી ઇરેઝ કરી અને ફરીથી લખજો, તો તમારા જે અક્ષર છે એ સરસ મજાના થશે. આ રીતે પહેલાં આપણે જે ટપકા જોડવાની પ્રવૃત્તિ છે એને પૂર્ણ કરવાની છે. હવે આ જે બાજુમાં જગ્યા આપી છે એમાં આપણે આના જેવો જ અક્ષર લખવાનો છે. હવે અહીં આપણે એક થ લખ્યો છે, બરાબર એની ઉપર લાઈન, એવી જ રીતે અહીંયા બાજુમાં આ રીતે. હવે અહીં જે જગ્યા છે આ રીતે આપણે લખવાનું છે. ભૂલતું જવાનું થ થ એવી રીતે, બરાબર ને? થ થ થર્મસનો થ થર્મસનો થ આવી રીતે તમને અહીં સુધી અક્ષર લખી દેવાના છે. તો બાળમિત્રો, તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર થ સે થર્મસ જે અક્ષર છે એ પેજ તમારે પૂર્ણ કરવાનો છે. અસ્તુ.